વિદ્યાર્થીઓ ડીવાય બીકોમ સેમેસ્ટર 5માં વેપારી કાયદાના વિષયમાં આજે આપણે ક્લેટનના કેસના નિયમોની વાત કરીશું. બરાબર, આજે આપણે જે પ્રશ્ન જોવાના છે એને ત્રણ અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે. ચૂકવેલ નાણાંની ફાળવણીના નિયમો કહેવામાં આવે છે, અથવા તો એને દેવાની રકમ જમા લેવાના નિયમો આવું પણ કહેવામાં આવે છે, અથવા તો એને ક્લેટનના કેસના નિયમો પણ કહેવામાં આવે છે. બરાબર, આ શું નિયમો છે એની આપણે વાત કરીએ. આપણે જાણીએ છીએ કે ધંધામાં હંમેશા બે પક્ષકારો વચ્ચેના જે સંબંધો હોય છે એ દેવાદાર લેણદારના હોય છે. બરાબર, એટલે કે એક પક્ષકાર બીજા પક્ષકારને માલ સામાન કે ચીજ વસ્તુનું વેચાણ કરે છે, બદલામાં બીજો પક્ષ પ્રથમ પક્ષને માલ સામાન કે ચીજ વસ્તુના બદલામાં કંઈક અવેજ આપે છે, નાણાં ચૂકવે છે. બરાબર, તો બંને પક્ષ વચ્ચે આ જે સંબંધો છે દેવાદાર લેણદારના સંબંધો હોય છે. બરાબર, ઘણી વખત એક પક્ષ બીજા પક્ષ પાસેથી નાણાં પણ ઉછીના લેતા હોય છે. બરાબર, તો આ સંબંધો જે છે એ પણ દેવાદાર લેણદારના સંબંધો કહેવાય છે. બરાબર, તો આજે આપણે જે શીખવાના છે એ આ જ શીખવાના છે આ મુદ્દામાં, કે દેવાદાર લેણદારને જ્યારે પોતાનું દેવું ચૂકતે કરે, બરાબર, પોતાનો કંઈક માલ સામાન ઉધાર ખરીદ્યો હોય કે નાણાં ઉછીના લીધા હોય, તો દેવાદારે લેણદારને પોતાનું દેવું ચૂકતે કરવું પડે છે, ટૂંકમાં પૈસા પાછા આપવા પડે છે. બરાબર, તો એ જે દેવું ચૂકતે કરવાનો જે નિયમ છે એ નિયમ શું છે, બરાબર, એની આજે આપણે વાત કરીશું. લેણદાર પોતાના ચોપડામાં દેવાદારના પાસેથી જે પૈસા જમા થાય, ઉઘરાણી કરે, એ કઈ રીતે જમા કરે છે, એટલા માટે આને આવું પણ કહેવામાં આવે છે દેવાની રકમ જમા લેવાના નિયમ. બરાબર, હવે આ જે ત્રણ નિયમો આપ્યા છે એ વ્યક્તિના કેસમાં ચુકાદો આપવામાં આવ્યો હતો, એ કેસના ચુકાદા ઉપર આધારિત છે. બરાબર, ક્લેટન નામનો બહુ જાણીતો કેસ બન્યો હતો, એટલા માટે આને ક્લેટનના કેસના નિયમો તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો આપણા દેશના કરારધારાની કલમ નંબર 59, કલમ 60 અને કલમ 61માં આ ત્રણ નિયમોની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે, તેની આજે આપણે સમજૂતી મેળવીએ. તો આજે ક્લેટનના કેસના નિયમો છે એ આ પ્રમાણે છે. પ્રથમ મુદ્દો છે દેવાદારની સ્પષ્ટ સૂચના હોય, કલમ 59માં એની વાત કરી છે. બીજો મુદ્દો છે દેવાદારની સૂચના ન હોય, કલમ 60માં એની વાત કરી છે. ત્રીજો મુદ્દો છે બંને પક્ષે ફાળવણી ન કરી હોય, એટલે કે કલમ 61ની વાત કરી. બરાબર, તો આપણે પ્રથમ વાત કરીએ દેવાદારની સ્પષ્ટ સૂચના હોય ત્યારે શું, તો આપણા દેશની કરારધારાની કલમ 59માં આ અંગે માહિતી આપવામાં આવી છે કે જ્યારે પણ દેવાદાર લેણદારને પોતાનું નાણું ચૂકવે છે, બરાબર, ઉધાર ખરીદીના પૈસા ચૂકવે છે અથવા ઉછીના લીધેલા નાણાં પાછા આપી દે છે, તો ત્યારે દેવાદારે કંઈક સૂચના આપી હોય છે. મોટે ભાગે સામાન્ય રીતે દેવાદાર સૂચના આપતો હોય છે કે આ દેવાની સામે મારી આ રકમ જમા લેવાની. પણ માની લો કે દેવાદારે કોઈ સૂચના ન આપે તો શું, અથવા બંને પક્ષે કોઈ ફાળવણી ન કરી હોય તો શું. બરાબર, એટલે અલગ અલગ સંજોગો પ્રમાણે અલગ અલગ રીતે અહીં નિયમ લાગુ પડે છે. અહીં આપણે કલમ 59ની વાત કરી રહ્યા છે કે દેવાદારે સ્પષ્ટ સૂચના આપી હોય તો શું. બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ. એક લેણદાર છે, એક દેવાદાર છે. બરાબર, કરારના બે પક્ષકારો છે. લેણદાર કે જેણે બીજા વ્યક્તિને એટલે કે દેવાદારને આટલી તારીખે આટલા આટલા રૂપિયાનો માલ ઉધાર વેચ્યો છે. બરાબર, માની લો કે 1 ઓગસ્ટના રોજ 10,000 રૂપિયાનો માલ દેવાદારને ઉધાર વેચ્યો છે. ત્યારબાદ 5 ઓગસ્ટના રોજ 20,000 રૂપિયાનો માલ ઉધાર વેચ્યો છે અને ત્યારબાદ 8 ઓગસ્ટના રોજ 30,000 રૂપિયાનો માલ ઉધાર વેચ્યો. બરાબર, અહીં 3 વાર ઉધાર માલ વેચ્યો છે લેણદારે દેવાદાર. બરાબર, એટલે એનો અર્થ એ થયો કે લેણદારે દેવાદાર પાસેથી આ ઉધાર માલ જે વેચ્યો છે એના પૈસા પાછા લેવાના. બરાબર, ઉઘરાણી કરવાની છે. હવે માની લો કે દેવાદાર 20,000 રૂપિયા ચૂકવે છે લેણદાર. બરાબર, તો દેવાદાર જ્યારે 20,000 રૂપિયા ચૂકવશે ત્યારે સ્પષ્ટ સૂચના આપશે લેણદાર કે આ 20,000 રૂપિયા કયા દેવાની સામે જમા લેવાના છે. બરાબર, 1 ઓગસ્ટના દેવાની સામે જમા લેવાના છે, 5 ઓગસ્ટના દેવાની સામે જમા લેવાના છે કે 8 ઓગસ્ટના દેવાની સામે જમા લેવાના છે. એટલે દેવાદાર જ્યારે પણ આ પૈસા ચૂકવશે ત્યારે સ્પષ્ટ સૂચના આપી દેશે લેણદાર. જો દેવાદાર કુલ 10, 20, 30, 60 હજાર રૂપિયા કુલ ચૂકવી દે, બરાબર, પૂરેપૂરી રકમ ચૂકવી દે 60,000 રૂપિયા, તો આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બરાબર,
પણ જો દેવાદાર લેણદારને આ 60,000 રૂપિયા એક સાંટા નહીં આપે, ટુકડે ટુકડામાં આપે, તો અહીં પ્રશ્ન ઉપસ્થિત થાય છે. બરાબર, તો એટલા માટે દેવાદારે સ્પષ્ટ સૂચના આપેલી હોવી જોઈએ કે આ 20,000 રૂપિયા છે કયા દેવાની સામે જમા લેવા. બરાબર, તો એ જે નિયમ છે કલમ 59માં સમજાવવામાં આવેલો છે, દેવાદારની સ્પષ્ટ સૂચના હોય. ત્યારબાદ બીજો નિયમ છે, દેવાદારની સૂચના ન હોય ત્યારે, તો આપણા દેશના કરાર ધારાની કલમ 60માં એ અંગેની સમજૂતી આપવામાં આવી છે કે જો દેવાદાર પૈસા ચૂકવતી વખતે લેણદારને કોઈ સૂચના ન આપે તો શું કરવાનું. બરાબર, તો એ માટે નિયમ એવો છે, કલમ 60માં એવું કહેવામાં આવ્યું છે, લેણદાર પોતાની રીતે દેવાની રકમ જમા લઈ શકે. માની લો કે આ ઉદાહરણમાં દેવાદાર 20,000 રૂપિયા લેણદારને ચૂકવવા જાય છે. બરાબર, કુલ દેવું તો 60,000 છે, પણ 60,000 માંથી દેવાદાર હમણાં માત્ર 20,000 રૂપિયા જ લેણદારને ચૂકવવા જાય છે. લેણદારને પૈસા આપે પણ છે, પણ કોઈ સૂચના આપતો નથી દેવાદાર લેણદાર કે કયા દેવાની સામે રકમ જમા લેવાની છે, 10,000ની સામે લેવાની છે, 20,000ની સામે કે 30,000ની સામે. તો આ સંજોગોમાં દેવાદારે સૂચના ન આપી હોય તો લેણદાર આ 20,000 રૂપિયા પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ દેવાની સામે જમા કરી શકે. બરાબર, માની લો કે આ 5 ઓગસ્ટનું 20,000 રૂપિયાનું દેવું છે લેણદાર ધારે, તો આ દેવાની સામે એ રકમ જમા કરી શકે. અથવા લેણદાર આવું પણ કરી શકે, પહેલું જૂનું દેવું જે છે 10,000 એ જમા કરી દે અને બાકીના 10,000 આ દેવાની સામે જમા કરી દે. બરાબર, એટલે આમાં બી 10,000 બાકી રહેશે, તો લેણદાર આવું પણ કરી શકે. બરાબર, એટલે કલમ 60માં આ અંગે વિગતવાર સમજૂતી આપવામાં આવી છે કે જો દેવાદારે સૂચના ન આપી હોય તો લેણદારે શું કરવું જોઈએ. બરાબર, ત્યારબાદ ત્રીજો મુદ્દો છે, બંને પક્ષે કોઈ ફાળવણી ન કરી હોય. બરાબર, કલમ 59માં આપણે વાત કરી દેવાદારે સૂચના આપી હોય, કલમ 60માં દેવાદારે સૂચના ન આપી હોય તો લેણદારે શું કરવાનું એની વાત કરી. કલમ 61 એવી કહે છે કે બેમાંથી એક પણ પક્ષે ફાળવણી ન કરી હોય. દેવાદાર પૈસા ચૂકવવા આવે છે 20,000 રૂપિયા, દેવાદારે કોઈ સૂચના નહીં આપી હોય, લેન્ડારે કોઈ નિર્ણય લીધો નથી, તો શું કરવાનું. બરાબર, તો એના માટે કલમ 61માં સમજૂતી આપવામાં આવી છે. કલમ 61માં એના માટે એવું કહેવામાં આવ્યું છે કે જો બેમાંથી એક પણ પક્ષે ફાળવણી ન કરી હોય તો સામાન્ય રીતે જે જૂનું દેવું હોય એ પહેલા જમા કરવામાં આવે. બરાબર, એટલે આ ઉદાહરણમાં માની લો કે દેવાદાર 20,000 રૂપિયા જમા કરે છે લેન્ડારને, તો 20,000માંથી પહેલા 10,000 રૂપિયા લેણદાર જમા કરશે, એટલે આ દેવું પૂરું થઈ ગયું, અને આ 20,000માંથી માત્ર 10,000 રૂપિયા જ જમા થશે, કારણ કે દેવાદારે આપ્યા કેટલા છે 20,000, એટલે આ દેવું ચૂકતે થઈ ગયું અને આમાંથી 10,000 ચૂકતે થઈ ગયા, એટલે આમાંથી હવે બાકી કેટલા રહેશે, 10,000 રૂપિયા બાકી રહેશે. એનો અર્થ કે હવે 60,000માંથી 20,000 ચૂકવાઈ ગયા, એટલે આ 30,000 બાકી, આ 10,000 બાકી, એટલે ટોટલ બાકી કેટલા રહ્યા, 40,000 રૂપિયા ચૂકવવાના બાકી. બરાબર, એટલે કલમ 61 આવું કહે છે કે દેવાદારે સૂચના ન આપી હોય, લેણદારે ફાળવણી ન કરી હોય, તો જે જૂનું દેવું છે, બરાબર, નિયમ પ્રમાણે જે જૂનું તારીખનું ભૂતકાળનું એને પહેલા જમા કરવામાં, પછી ક્રમશઃ જમા કરવામાં. બરાબર, ભવિષ્યમાં પાછો દેવાદાર જ્યારે પૈસા જમા કરશે ત્યારે આમાંથી જે બાકી રકમ છે એને પહેલા જમા લેવામાં આવશે. બરાબર, તો આ ત્રણ નિયમો જે છે એને ક્લેટનના કેસના નિયમો અથવા તો ચૂકવેલ નાણાંની ફાળવણીના નિયમો અથવા તો દેવાની રકમ જમા લેવાના નિયમો તરીકે પણ ઓળખવામાં આવે છે. આભાર.